ત્યાંના જે પબ્લિકના જે એમના પ્રોસિડિંગ હોય કોર્પોરેશનના વકીલ એ ત્યાં આગળ એમના મેટરો દાખલ કરતા હોય છે અને ત્યાં આગળ લાગતા વળગતા સક્ષમ પ્રિસાઇડિંગ ઓફિસર કે મેજિસ્ટ્રેટ સાહેબ પાસે એ મેટરો ચાલુ છે, હાલમાં પેન્ડિંગો છે અને એમાં એવા ઘણી બધી મોટી મોટી મેટરો છે કે જેમાં દંડની અને સજાની જોગવાઈ થયેલી છે કે જે પુરાવા લાગતા ફૂડ ઇન્ડસ્ટ્રી જે આપણે વાત કરી કે દિવસે દિવસે જે રીતે કૂદકે અને ભૂસકે જે ગ્રો કરી રહી છે અને એને લઈને ક્યાંક ને ક્યાંક ક્વોલિટી લો થઈ રહી છે. જો આટલી જે ગ્રો થઈ રહી હોય, આટલો બિઝનેસ એ કમાઈ આપતી હોય અને આટલું લોકોનું એટ્રેક્શન એ ભોગવતી હોય તો એની ક્વોલિટી અને એની પાછળનો સમય કંઈક એક્સ્ટ્રા ઓર્ડિનરી હોવો જોઈએ. એની જગ્યાએ એની ક્વોલિટી એકદમ લો થઈ રહી છે અને છતાં પણ લોકોને તો ફોકસમાં આવતું જ નથી. સાચી વાત છે. હવે ના પહેલા તો મને તો બી માને આમના આન્સરથી સેટ ના થયું માઇન્ડમાં, કારણ કે એમ જ કહે છે કે દંડ થયા સાહેબ, એ કહ્યું દંડ થયા. અરે પણ કેટલા દંડ થયા ભાઈ? 50 લાખ, 1 કરોડ, 5 કરોડ ટોટલ અમદાવાદમાં છેલ્લા 6 મહિનામાં કેટલો દંડ કલેક્ટ થયો એ તો ખબર પડે. અને અગર પહેલી વાર દંડ થયો તો બીજી વાર એનું જે લો પ્રમાણે કદાચ ટર્મિનેશન હશે, જે બી લો હશે, તો એ થયું કે નહીં એની કોઈ આઈડિયા નથી. ના, બંને સાહેબો આપી નથી રહ્યા એટલે મને હવામાં વાત લાગી રહી છે. તમે કીધું કે કેસ ચાલી રહ્યા છે, હા એ તો અગ્રી કરું છું કે કેસ તો ચાલી રહ્યા છે. ખબર નથી પડતી એટલે પોઈન્ટ અત્યારે એમાં શરમાવાનો નથી. હવે તમે હવે કમિંગ બેક ટુ યોર, એટલે સાહેબ તમે કરોડ 5 કરોડ 10 કરોડ નું પણ રિકવરી કરી છે બરોબર, પરંતુ એની સામે ફૂડ બિઝનેસ નો જે વ્યાપ છે એ એટલો મોટો છે કે એનાથી પણ આપણે જજ નહીં કરી શકીએ કે આ જસ્ટિફાઈ થઈ ગયું. માન લો કે 5 કરોડ નું કલેક્શન થયું બી છે, રિયલી થાય છે શું? કારણ કે મારા ખ્યાલે ખાલી પેલો રેડો પડીને સેમ્પલો જપ થાય છે, પછી મેનેજ થાય છે. હું 10 વાર આ રિપીટ કરીશ તો મને રિપીટ કરવામાં શરમ નહીં આવે, કારણ કે અગર કઈક મોટા હિસાબ આંકડા બહાર આવે. બિલકુલ, એમના કહેવા મુજબ કે રેડ પડે છે પરંતુ હરીફરીને શોપ ચાલુ જ હોય છે. મીડિયા કહે કે આને આટલો દંડ થયો, આને આ થયું, ઓલું થયું, તોલું થયું, જે નથી આવ્યું, એટલા માટે હું એના પર એમ્ફસિસ કરી રહી છું. બિલકુલ, અને રેડ પડ્યા પછી પણ જે તમામ સેમ્પલ્સ છે જપ્ત કર્યા પછી પણ 1 કે 2 મહિના પછી એ રેગ્યુલર એ દુકાન ચાલતી હોય છે ને એનું એ જ બધું ચાલતું હોય છે, તાકી એનો ધંધો ચાલે ને એનો સીલ ના થઈ જાય ધંધો. બિલકુલ, એટલે ત્યાં કાયદાકીય રીતે વધારે કદાચ થોડું કડકાઈ રાખવામાં આવે તો